एक्चुअली अजय सुधे तो तैयार नहीं थे। अरे तैयार था वो वार तो लागे ने उशांत। अरे એમ તને ખબર છે ને કે આજે બાપુજી ત્યાં પહોંચવું આપણે ખૂબ જરૂરી છે એટલા માટે તો તૈયાર થાઉં છું આજે લાખોપતિ થવાના છે આપણે તો આમ તૈયાર થઈને તો જવું પડે ને હા તૈયાર થા પણ થોડી ઉતાવળ રાખ એન્જલ ક્યારની નીચે રેડી થઈને બેસી છે અરે હા હા બસ હમણાં આવું જ છું આજે બસ ઘણા વર્ષોથી આપણે જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો છે હા ફાઇનલી હવે આપણે આપણા બધા સપનાઓ પૂરા કરશું તમે પણ વિચાર્યું છે ને ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ હા અને મારું પ્લાનિંગ તો એ છે કે આપણે વેલા પહોંચી જઈએ ને તો વિશાલ અને અમને શું હોય તો વધારે પૈસાનું કે એની કઈ ડિમાન્ડ કરે ને એની પહેલા આપણે અત્યારે પહોંચી જઈએ તમારી વાત સાચી છે આપણે પહેલા જ જવું જોઈએ બાકી અવનીની તો મને ખબર જ છે મારું પ્લાનિંગ તો એવું છે જો હું મોટો દીકરો છું તો બાપુજીને વાત કરીને અને આપણે તો પાછી એન્જલ ઉપર કેટલી લાગણી છે બાપુજીને તો બાપુજીને વાત કરીને 50% થી વધારે રકમ આપણે લેવી છે હા હા આપણે પપ્પાને અને મમ્મીને રાખ્યા છે મે એની કેટલી સેવા કરી દીધી તો વધારે હક તો આપણો જ બને ને હા અને એન્જલ ઉપર બાપુજીને ખૂબ લાગણી છે તો હું કહીશ કે જો એન્જલને હવે સારી સ્કૂલમાં મૂકવાની છે એના નામે પૈસા પણ અત્યારે ફિક્સ ડિપોઝિટ મૂકવાના છે આવા બધું અત્યારે લાલચો આપીને બાપુજીની પાસેથી 35-1 લાખ રૂપિયા જેવા રકમ લઈ લેવી છે હા આજે ગમે એ થાય મમ્મીને અને પપ્પાને આપણે મીઠા મીઠા શબ્દોથી ભરમાવવાના છે બસ પપ્પા આવે ને એટલે તું સેવા ચાકરીમાં લાગી જજે હું પણ બાપુજીના મસ્ત પગ પગ દબાવવા માંડીશ હા તમારી વાત સાચી છે ચાલો ચાલો આપણે ફટાફટ રેડી થઈને જઈએ હા ચાલ તું જલ્દી ઉતાર હા હા બસ આવું છું અરે વાહ બેટા સુગંધ તો બહુ સરસ આવે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હા આજે દિવસ જ બહુ ખુશીનો છે ને તો વિચારું છું કે કંઈક સ્વીટ જ બનાવી દઉં અને આજ તો તું બહુ જલ્દી ઉઠી ગઈ હતી ને અરે મમ્મી આજે આવો મસ્ત દિવસ હોય તો મોડું ઉઠાય મારે કઈ તમારા મોઢાની સાંભળવી છે પછી તમે ખીજાવ ને મને એટલે મને ન ગમે અરે ના બેટા એવું નથી પણ જલ્દી ઉઠવી આમે સારી બાબત છે પણ હવે તમે કેશો એમ જ કરીશ તમે મને કીધું તું ને વેલું ઉઠવાનું તો હું વેલી જ ઉઠવા માંડી હવે અને બસ જો કંઈક સ્વીટ બનાવું છું પણ એ પૂછતા નહીં શું બનાવું છું એ તમારા માટે સરપ્રાઈઝ છે ભલે ભલે તારી હું શું ભાંગીશ નહીં બસ હા મમ્મી હું ત્યાં બેઠી છું હા શું બનાવે છે રસોઈમાં આજે આપણે કાલે રાત્રે જ વાત થઈ હતી ને કે પપ્પાને ભાવતી રસોઈ જ બનાવવાની છે તો બસ જો એ જ બનાવું છું અરે વાહ વાહ સરસ આ તો શું છે મને એવું લાગ્યું કદાચ તું ઉતાળમાં વસ્તુ ભૂલી ગઈ હોય તો હું કઈ વસ્તુ ભૂલું અને એમાં આજના દિવસનું કઈ પણ ભૂલી શકાય અરે ના ના આજે આપણે પપ્પાને બહુ બધા ખુશ કરવાના છે હા હા મને ખ્યાલ જ છે એટલા માટે જ પપ્પાની ભાવતી રસોઈ એમાં શીરો અને દમ આલુનું શાક પપ્પાનું બે ફેવરેટ છે એટલે આજે હું બે વસ્તુ બનાવું છું અરે વાહ વાહ પપ્પા આ બધી વસ્તુ ખાઈને આંગળા ચાકતા રહી જશે ને એટલા બધા ખુશ થઈ જશે ને કે અને પાછું નિવૃત્તિ પછીનું પીએફ આજે પપ્પાના એકાઉન્ટમાં જમા થવાનું છે તો આપણે પપ્પાને કન્વિન્સ કરી દેશું કે મોટા ભાગનો હિસ્સો એ આપણને જ આપે હા પણ કન્વિન્સ કરી લેશું ને આપણે મોટા ભાઈ અને ભાભી ઘરમાં આવે એ પહેલા આપણે મમ્મી અને પપ્પાને કન્વિન્સ કરી દેવાના છે ના સાચી વાત છે હું મારી તરફથી કઈ કસર નહીં રાખું ન જમવામાં કે ન કોઈ રીતે એટલે તમે મારી તરફથી નિશ્ચિંત થઈ જાજો બસ
એટલે શું છે કે પીએફ જો આપણને આપશે તો આપણી લાઈફ સિક્યોર થઈ જાય. આપણા ફ્યુચરના પ્લાનિંગ્સ કેટલા બધા છે, તારા ડ્રીમ્સ કેટલા બધા છે, મારા ડ્રીમ્સ કેટલા બધા છે, તો બધા ડ્રીમ્સને આપણે આ પીએફથી પૂરા કરી શકશું. હા, પણ પીએફની રકમ શું છે, કેટલા રૂપિયા આવવાના છે, પપ્પા સાથે કઈ વાત થઈ તમારી? હા, એકવાર મારી પપ્પા સાથે વાત થઈ હતી, કંઈક 50 કે 60 લાખ રૂપિયા આવવાના છે. અરે વાહ, 50-60 લાખ રૂપિયા! પણ એમાંથી પછી ભાઈ ભાભી એ લઈ જશે ને? હવે આપણા મોટા ભાઈ અને ભાભી છે તો એ તો દેવા તો પડશે ને, પણ એ ઘરમાં આવે એ પહેલા આપણે મમ્મી પપ્પાને કન્વિન્સ કરી દેવાના છીએ. જો હું કહી દઉં છું તમને, ઓછામાં ઓછા છે ને 40-50 લાખ તો આપણા ભાગમાં જવા જોઈએ. તો એટલા માટે તું રસોઈમાં ધ્યાન દે, પ્રોપર રસોઈ બનાવ અને એકદમ સરસ બનાવ, બરાબર છે? હું મમ્મી સાથે બેસીને થોડી વાતચીત કરું છું. થોડી મીઠી મારજો. એ કેવું પડે તને? ભલા, હાલ હું રસોઈ કરી લઉં. સારું સારું, હું મમ્મી પાસે જાઉં છું, ઠીક છે? બાકી છે આ બધા વિચારમાં ને વિચારમાં મને આખી રાત નિંદર જ નથી આવી. અરે મમ્મી, પણ હવે તમારી તબિયત તો સારી થઈ ગઈ ને? મને ખબર છે, ત્યાં સુધી છેલ્લા 2 કે 3 દિવસમાં તમારી તબિયત સારી નહોતી, થોડી ઉધરસ બી તમને આવતી હતી, પગમાં કંઈક દુખાવો હતો. હા બેટા, હા, આ છે ને સીઝન ફરે છે ને, એટલે ઠંડકને લીધે મને થોડી શરદી થઈ ગઈ હતી અને ઉધરસે આવતી હતી અને એના કારણે પગ પકડાઈ ગયા હતા. પણ હવે સારું છે. કઈ વાંધો નથી ને, કારણ કે મેં છે ને કહી રાખ્યું હતું કે મમ્મીને કોઈ પણ જાતની તકલીફ ના થવી જોઈએ. ટાઈમસર મેડિસિન તમે લ્યો છો ને? આટલા વર્ષોથી કામ કરતા હતા અને હવે આજે ખરા અર્થમાં નિવૃત્ત થવાના છે, તો આપણે એમને ફેરવેલ પાર્ટી આપી હતી. એટલે આ આ તો બધા નિવૃત્ત થઈ જાય પછી જે પાર્ટી આપે છે ઈ ને? હા, ઈ જી જી. હા, કારણ કે પપ્પા એ શું છે કે આટલા વર્ષોથી કેટલી બધી મહેનત કરી છે, કેટલા પરિશ્રમમાં પપ્પા એ તન તોડ મહેનત કરી છે, તો એમને એમનું વળતર તો મળવું જોઈએ ને, પછી ભલે ને નાની તો નાની એમ. તારી વાત એકદમ સાચી છે. આમ તો એ રિટાયર થયા ને ઘણો ટાઈમ થઈ ગયો, પણ આ બધા પીએફ ના ચક્કર ને લીધે એ ઘરમાં રહેતા જ નથી. હવે નિરાશ થશે, આજે પૈસા આવશે ને પછી આપણે નવરા. પણ તારા પપ્પાની તો તને ખબર છે ને કેવો કર્કશ જીવ છે. તન તોડ મહેનત કરીને તમારા બધાના વ્યવહાર પૂરા કર્યા છે અને સમાજમાં ને કુટુંબમાં પણ આબરૂ ને બધું સચવાઈ દે એટલા માટે જે પણ બનતી કોશિશ કરી છે ને એ બધામાં એનો જીવ થોડો કર્કશર વાળો થઈ ગયો છે. આ બધી વસ્તુ એને ગમે ન ગમે છતાંય તમે લોકો કરશો ને મારી કે મોટા ભાઈ ની તો પીએફ બાબતે પપ્પા સાથે કઈ વાત નથી થઈ, પણ તમારી કદાચ થઈ હોય પપ્પા સાથે વાત. ના બેટા, આ બાબત માં તો મેં કોઈ દિવસ એને પૂછ્યું નથી અને એને કોઈ દિવસ મને કીધું નથી. મેં તો બસ એને એવું પૂછ્યું હતું કે આટલા વર્ષોમાં મને ક્યાંય કોઈ દિવસ જાત્રાએ નથી લઈ ગયા, તો હવે તમારા રિટાયર થયા પછી મને કઈ જગ્યાએ જાત્રામાં લઈ જશે? મારી પાસે તો ખાલી આટલી જ માહિતી છે. બરાબર, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. આ તો હું શું કામ પૂછું છું કે પીએફ ની જેટલી બી રકમ હશે, બરાબર છે, હવે એને આપણે કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરશું ને, તો આગળના ફ્યુચરમાં ઈ દોઢ ગણી કે બમણી થઈને આપણને પાછી મળી શકે. કારણ કે મેં જે રીતનું સ્ટડી કર્યું છે, જે રીતની મારી પાસે ડિગ્રી છે, એમાં અમને આવી જ બધી વસ્તુ શીખવાડવામાં આવી છે કે ફાઇનાન્શિયલ તમે કેવી રીતે સ્ટેબલ થઈ શકો, નાની નાની રકમને તમે ભેગી કરો
આગળ જતા ફ્યુચરમાં તમને દોઢ ઘડી કે બમણી કેવી રીતે મળી શકે ને એ બાબત થ્રુ જ મેં સ્ટડી કર્યું છે. તો એટલા માટે પૂછતો હતો કારણ કે મોટાભાઈ શું છે કે ભાઈ મોટાભાઈ ઈ લેવલનું સ્ટડી કે એ ફિલ્ડમાં નથી. મારું તો ફિલ્ડ જ આ છે કે બેન્કિંગમાં તમે કઈ રીતે આગળ વધી શકો અને ફાઇનાન્શિયલી તમને કઈ રીતે સ્ટેબલ થઈ શકો. તો કદાચ આ તો શું છે કે તમારી પપ્પા સાથે વાત થઈ હોય તો હું શું છે કે અત્યારથી એ બાબતના પ્લાનિંગ પ્રમાણે ચાલુ. ના ના બેટા, મારી તો છે ને આ બાબતે કોઈ વાત નથી, પણ હું તને શું કહું છું, આ તારો વિચાર બહુ જ સરસ છે. તો છે ને તારા પપ્પા આવે ને પછી તું અને મોટો થઈ અને આ બધી બાબત વિશે તારા પપ્પા આવે ચર્ચા કરજો. એમાં વસ્તુ એવી છે મમ્મી, હું મોટા ભાઈ સાથે વાત કરી લઈશ, એમાં એનાથી મને કોઈ જ વાંધો નથી. પણ મોટા ભાઈનું જે ફિલ્ડ છે એ આખે આખું અલગ ફિલ્ડ છે. એમને બેન્કિંગ લેવલે કે ઇન્વેસ્ટ કેવી રીતે કરવા પૈસા એ લેવલે એમનું એટલું બધું નોલેજ નહીં હોય. હું તો શરૂઆતથી અત્યાર સુધી બધી જગ્યાએ બેન્કિંગમાં રખડતો હોય, એ લોકોના ફંડ્સ કેવી રીતે હોય, એ લોકોની સ્કીમ્સ કેવી રીતે હોય, અલગ અલગ યરલી શું આપે છે, કેટલી કેટલી વસ્તુઓ આપણને મળી શકે એમ છે, આ જ વસ્તુ પર મારું મેઇન ફોકસ હોય છે. અને અત્યાર સુધીમાં મારી જેટલી બી સેલરી, તમે નહીં માનો, અત્યાર સુધીમાં મારી પાસે જેટલી પણ સેલરી આવી ને અત્યારે મારી પાસે એનાથી દોઢ ગણી વધારે સેલરી આવી છે. એને વધુ ખબર પડે. મારે તો શું છે, આ બધું તમારે તો સંભાળવાનું છે. અને મેં જોયું તારી દ્રષ્ટિ બહુ પડે છે, તો તું છે ને આ બધાને બધાને કહેજે. હો 100% મમ્મી, કારણ કે શું છે કે જો આપણે અત્યારે જ એક સારા સ્ટેપ લઈ લેશું ને તો આગળનું ફ્યુચર આપણા બધા માટે એકદમ સેફ થઈ જશે. એટલે હું છે ને ડાયરેક્ટ પપ્પા સાથે વાત કરી લઈશ, બધું ક્લિયર થઈ જાય ને પછી મોટા ભાઈને કહી દેશું, કારણ કે જે કરશું એ આપણા ઘર માટે છે ને બધું. તો હા હા બેટા, તું ક્યારે કોઈ દિવસ કોઈનું ખરાબ તો વિચારી જ ન શકે. તું તારા પપ્પા સાથે વાત કરજે. હો જો મોટાને યાદ કર્યો ને મોટો હાજર, જા એ જ હશે બાયડું ખોલ. આવો મોટા ભાઈ, શું કેમ છો? મજામાં? અરે બસ એકદમ. અરે આવી મારી ટીવી આવી છે મારી પાસે. મજામાં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કેમ છે તમને? બસ મજા. તમને લોકોને જોયા એટલે હવે વધુ મજા. અને અમે લોકો તમને જોઈને ખુશ. આપણી ટીવી કેટલી હોશિયાર થઈ ગઈ છે ભાઈ. આવીને તરત જ પગે લાગી મને. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ઓમી. સરસ લાગે છે. થેન્ક યુ. કેમ છે તબિયત? બસ એકદમ સારી. કેવું ચાલે મોટા ભાઈ તમારો બિઝનેસ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ ઓશન. તું કે તારે કેવું ચાલે છે? બસ જોબમાં ક્યારેક ટાર્ગેટ અચીવ થઈ જાય, ક્યારેક ટાર્ગેટ અચીવ ના થાય, પણ ઉપર નીચે હોય, પણ ચાલ્યા રાખે, વાંધો નથી આવતો. તમે કેમ કેમ છે? બસ અમને તો શું હોય, સારું છે. આ તો યાદ આવી મમ્મી ને પપ્પા ને તો થયું કે ચાલો મળતા આવીએ. હા એમાં એવું છે ને કે તમે તો નીકળી શકો, કારણ કે ઘરે કોઈનું કઈ કરવાનું ન હોય, અમારે તો નીકળવામાં પ્રોબ્લેમ થાય. મમ્મીનું પપ્પાનું બધું અમારે કરવાનું હોય. પણ જ્યારે તું નહોતી ને અમી, ત્યારે આખા ઘરની જવાબદારી મારા ઉપર જ હતી. ઘર ને વ્યવહાર ને તે સંભાળી લીધો ને, તો મને શાંતિ થઈ. સાચી વાત છે. બાકી હવે તમારે તો એન્જલ ઉપર ધ્યાન આપવાનું ને. હા હવે તો છોકરા ઉપર જ આપવાનું હોય ને. અત્યારે માર્કેટની આમ જોવા જઈએ ને વિશાલ, તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલે જો બિઝનેસ બધામાં થોડું ઘણું તો પ્લસ માઇનસ રહેવાનું છે. હા એ તો અત્યારે પરિસ્થિતિ ખરાબ છે ને બધી જગ્યાએ આવી બધી વસ્તુઓ, તો ચાલ્યા રાખે, વાંધો નથી આવતો. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પપ્પાનું પીએફ આવી જશે ને. બરાબર છે કે થોડું ઘણું બંને ભાઈઓને ટેકો થઈ જશે. પપ્પાનું પીએફ આવી જશે, એ પૈસા સારી જગ્યાએ કોઈ જગ્યાએ લગાવી દેજે, જેથી ગમે ત્યારે જોબ કે બિઝનેસમાં કંઈ પ્લસ માઇનસ થયું હોય ને તો એ પૈસામાંથી ઉપાડીને ઉપયોગ કરી શકાય, તકલીફ ન રહે પૈસાને. હા એ સેટલમેન્ટ થઈ જશે મારાથી, એ તો કોઈ ચિંતા નથી. મેં પણ જો અત્યારે કહીએ ને મારા બિઝનેસમાં હમણાં થોડો ઘણો લોસ ગયો, તો ઘણું બધું પ્લાનિંગ કર્યું છે કે પપ્પાના પૈસા આવી જાય અત્યારે, એટલે મારે 2-3 પ્રોપર્ટી પણ અત્યારે લેવાની વાત ચાલે છે. 2-3 જગ્યાએ કહીએ ને કે થોડો બિઝનેસ ડેવલપમેન્ટની પણ વાત ચાલે છે. અને હવે તો આજે પપ્પાના પૈસા આવી જશે,
તે શું પ્લાનિંગ કર્યું છે પૈસાનું? અચ્છા, એટલે મેં પણ બહુ સારા એવા પ્લાનિંગ સાથે વાત કરવાની છે પપ્પા સાથે. ઘણી બધી કંપનીઓ છે કે જે પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ આપણે, એમની કંપનીમાં તો પ્રોફિટ જે છે એ દોઢ ગણો કે બમણો પ્રોફિટ થઈ શકે એમ છે. એટલે એકવાર શું છે કે અમાઉન્ટ કેટલી છે એ ખ્યાલ આવે ને તો એના પરથી હું આખી આખું કેલ્ક્યુલેશન ને ઇન્વેસ્ટ રેટ ને બધી વસ્તુ ડિસ્કસ કરી રાખું. પૈસા છે ને એ જોઈ વિચારીને ઇન્વેસ્ટ કરજે જેથી વાંધો ન આવે ભવિષ્યમાં. પપ્પાએ મારી જોડે વાત કરી હતી હમણાં થોડો સમય પહેલા, લગભગ 50-1 લાખ રૂપિયા જેવું આવવાનું છે. અચ્છા, એટલે તમારી પણ પપ્પા સાથે વાત થઈ? હા, હમણાં થોડા દિવસો પહેલા જ મને પપ્પા બેસેલા હતા ને ત્યારે વાતમાંથી વાત નીકળી હતી કે પપ્પાએ કીધું કે આવતા અઠવાડિયે 50 લાખ જેવું એમના એકાઉન્ટમાં જમા થશે તો આપણે બંને ભાઈઓને 25-25 લાખ રૂપિયા આવશે. 25 લાખ રૂપિયા એટલે 50% 50% એટલે સરખા ભાગે તમે વેચવાની વાત કરો છો? હા, તો એવું જ થશે ને, બંને ભાઈઓને સરખા ભાગે પપ્પા વેચણી કરી દેશે. પપ્પાને તો હવે કહીએ ને નિવૃત્ત જીવન જીવવાનું છે, એને કોઈ ટેન્શન નથી. તો એ પૈસા રાખીને શું કરશે? બંને ભાઈઓ વચ્ચે વેચી દેશે. ના મોટા ભાઈ, સરખા ભાગે નહીં, 60 અને 40 ના રેશિયો થી પૈસા વહેંચાશે. 60 અને 40 નો રેશિયો? 60 અને 40 નો રેશિયો એટલા માટે કે મમ્મી ને પપ્પા તો અમારા ઘરમાં રહે છે તો 60% તો અમને મળવા જોઈએ અને 40% તમે રાખજો. એ 40% માંથી તમારે બિઝનેસ કરવો હોય કે જે પણ વસ્તુ કરવી એ તો તમારી પર છે. એટલે 40% રૂપિયા તું મને દઈશ અને 60% રૂપિયા તું રાખવા માંગે છે એવું તું મને વાત કરે? હા. જો વિશાલ, પપ્પાના પૈસા આજે આવે ને વહેંચણી સરખા ભાગ્ય જ થશે. બંને ભાઈઓને 25-25 લાખ રૂપિયા જ મળવા જોઈએ, હું 1 રૂપિયો ઓછો નહીં લઉં. સાંભળ્યું શું કહે છે? બરાબર છે વિશાલભાઈ, આ ઘરમાં તો અમે રહેતા ને અને મમ્મી પપ્પાને તો અમે સાચવા છે ને. પણ હવે તો આ ઘરમાં મમ્મી પપ્પા રહે છે ને અને હવે તો અમે જ સાચવીએ છીએ ને, આગળ પણ અમે સાચવવાની કેમ ના પાડી છે મમ્મી પપ્પાને? અને અમે હવે મમ્મી પપ્પા અમારી સાથે છે તો વિશાલની વાત કઈ પણ ખોટી નથી. તો આટલા વર્ષ અમે આ ઘરમાં બધું કર્યું એનું શું? જો વિશાલ, મા બાપ હોય ને એને છોકરા હોય જ સાચવવાના હોય. એમાં અત્યારે કહીએ ને તું ઉપકાર નથી કરતો મમ્મી પપ્પાને સાચવે છે તો મારી ફરજ આવશે તો મમ્મી પપ્પાને હું પણ સાચવીશ. ખ્યાલ જ છે કે મમ્મી અને પપ્પાએ અમારી સાથે રહેવાનું છે લાઈફ ટાઈમ, તો પછી મમ્મી એમાં કઈ બોલી જ ના શકે ને. અને વિશાલ કહે છે એ વાત કઈ ખોટી પણ નથી. મા બાપ ને સાચવવા એ છોકરાઓની ફરજ આવે, આપણે બંને દીકરાઓ છીએ તો એમાં મા બાપ ને તે વધારે સાચવા કે મેં સાચવા એની ગણતરી ના હોય. પીએફ ના પૈસા જે છે વિશાલ, એનો ભાગ તો સરખા ભાગે જ વહેંચાશે. વિશાલ, તો પછી તમે જે વિચારતા હતા ને આપણે એ રીતે જ વાત કરી લઈએ એટલે એમને ખ્યાલ. અરે ચૂપ થાઓ તમે બધા, શું આવી રીતના બાજો છો? હજી તો પૈસા આવ્યા નથી, ત્યાં તો તમે પૈસાના ભાગે પાડવા માંડ્યા. પૈસાનો કેમ ભાગ પાડવાનો છે, શું કરવાનું છે, આ બધું સારું લાગે? વિશાલ, ઉશાંત, 8 આટલા વર્ષોમાં અમે કોઈ દિવસ તમારા બંને ભાઈઓ વચ્ચે ભેદભાવ કર્યો છે? તમને બંનેને એક સરખા વ્યવહારો કર્યા છે, બધા પ્રસંગોમાં એક પ્રમાણે જ આપ્યું છે, છતાં તમે આવી રીતે બાજો છો? અરે તમારા પપ્પા હજી પૈસા લઈને આવ્યા પણ નથી, એને તો પૂછો કે શું કરવા માંગે છે, એને કેવી રીતે કરવાનું છે આ બધું. આવી રીતે ઘરમાં બાજો એ સારું ના લાગે. અને તમને બંનેને પણ કહું છું, આવી રીતે ન બાજો. પૈસા આવશે તો આ લોકો નક્કી કરશે કે શું કરવાનું છે. પણ મમ્મી, આવતા વખત પૈસાની વાત કોણે કરી? વિશાલે કે મેં તો કરી નથી. પૈસાની આવવાની વાત જેણે કરી હતી, પણ અત્યારથી પ્લાનિંગ તો હોવું જોઈએ ને. મને તો ના ખબર હોય ને કે તમે બંને લોકો કે બધા એવી રીતના પ્લાનિંગ કરીને બેઠા હશો કે 50% રૂપિયાની 60% તમે લઈ લેશો. મોટા ભાઈ, મારે તમારી સાથે કોઈ પણ જાતની માથાકૂટ કરવી નથી. વિશાલ કહે છે ને બરાબર જ છે, બાકી પપ્પા આવીને ડિસિઝન લેશે. અવની, ઘરની નાની વહુ છો તો મોટા સાથે કેમ બોલવું એનું ભાન હોવું જોઈએ. જુલીની વાત સાચી છે, અવની તમે આ મેટરમાં ન પડો ને તો વધારે સારું. કેમ? આ ઘરની વહુ નથી,
તો હું આ મેટરમાં ના પડું? ઘરના બહુ છો પણ નાના બહુ છો, તો નાનાએ મોટાની સામે ન બોલવાનું હોય. આ રોકી મારે ને વિશાલે કરવાનું છે.